હેલો બચ્ચા પાલટી, તો આ પ્રશ્નની અંદર શું કીધેલું છે? સરસ મજાનો ચોથા ચેપ્ટરમાંથી બેટા દાખલો છે કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સરસ મજાનો બેટા તમને તાર આપેલો છે, લાંબો બેટા સરસ મજાનો તાકાત વાળો, કે જેમાંથી વહેતો પ્રવાહ માની લઈએ છે કે આઈ જેટલો છે. તો એ જે લાંબા તારથી વાય જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અહીંયા બેટા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, એનું સૂત્ર આપણે લોકોને ખબર હશે. શું હશે? થોડુંક વિચારો, પછી હું બેટા તમને ઇન્ફોર્મ કરું. ત્યાં સુધી બેટા હું લખું છું ગિવન ડેટા, જે વસ્તુ એ લોકોએ આપેલી છે એના ઉપર જો નજર નાખીએ. તો સૌથી પહેલા બેટા શરૂઆત કરશું ગિવન ડેટા, એટલે કે આપેલી માહિતી ફરજિયાત ગુજરાત બોર્ડના પેપરમાં લખવાની. બેટા શું આપેલું છે? પસાર થતો પ્રવાહ આપી દીધો છે સરસ મજાનો, એ છે 35 એમ્પિયર. 35 એમ્પિયર જે ડિસ્ટન્સ છે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, એ ડિસ્ટન્સ છે 20 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર એસા એકમ તો કદાપિ નથી, તો એસા એકમમાં બેટા કેવી રીતે ફેરવશું? એ આપણે ફેરવશું 20 એને ગુણાકારમાં 10^-2 મીટર. ત્યાર પછીનું આપણે બેટા જે છે એ છે ચુંબકીય ક્ષેત્રનું માત્ર મૂલ્ય મેળવવાનું છે. અહીંયા કોઈ ડિરેક્શનની ચર્ચા કરેલી નથી. સદિશ બીનું મૂલ્ય કેટલું હશે? તો બેટા મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકવાના છે? સરસ મજાનું તાકાતવાળું સૂત્ર, વી નો ધેટ તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ μ0I ના છેદમાં 2πy. જોજો કન્ફ્યુઝ ના થતા બેટા, વર્તુળાકાર રિંગ હોય તો રિંગના સેન્ટર આગળ જે ચુંબકીય ક્ષેત્ર હતું એ હતું μ0I ના છેદમાં 2R. આ હતું રિંગના સેન્ટર આગળ એક આટા માટે. એન આટા હોય તો પ્રેમથી ગુણાકારમાં શું કરવું પડશે? એન. જ્યારે તારથી વાય જેટલા અંતર હોય તો એક નાનકડો એવો ચેન્જીસ આવે છે. શું ચેન્જીસ આવે છે? અહીંયા μ0I ના છેદમાં માત્ર 2R છે, જ્યારે અહીંયા છે μ0I ના છેદમાં 2πy. તો બેટા લોચો ના લાગે એનું થોડુંક ધ્યાન રાખવાની જવાબદારી આપણી બનવાની છે. રેડી? તો ચલો હવે તો માત્ર બેટા કિંમત મૂકી જવાબ લાવવાના છે. મૂકો કિંમત, મળશે મસ્ત મજાનો જવાબ. દરેક વસ્તુની કિંમત આપણી પાસે છે. ચલો પ્રેમથી બેટા કિંમત મૂકીએ. μ0 એટલે કે શું થવાનું છે? 4π એને ગુણાકારમાં સરસ મજાની 10^-7. આગળ વધશું. આઈ પસાર થતો પ્રવાહ આપી દીધો છે સરસ મજાનો, એ છે 35 એમ્પિયર છેદમાં 2π. વાય ડિસ્ટન્સ જે આપેલું છે એ ડિસ્ટન્સ કેટલું છે? 20 સેન્ટીમીટર. સેન્ટીમીટર તો એસા એકમ નથી, 10^-2 કરેલું હતું. શું પ્રેમથી કંઈ બટકે છે? તો બટકાવો. હા સર, 2π 2π ઉડી ઉડી જશે. અહીંયા પ્રેમથી ખાલી બગડે બે જ બચવાનું છે. ઓકે ઓકે ઓકે. તો શું થશે? 35ના ગુણાકારમાં 2 કરશું એટલે સર ઉપર થઈ ગયું 70, અને એ 70ના છેદમાં 20 કરશું એટલે 0 0 ઉડી જશે. 7ના છેદમાં 2 એટલે કે 3.5 કેલ્સી હશે ને બેટા, ખબર છે ને? બ્લેક બ્લેક કલરનું કેલ્ક્યુલેટર નો સદુપયોગ કરી લેજો. 3.5 ગુણાકારમાં જે 10^7 આવશે, -7/-2 ઉપર જશે, પ્લસ થશે -7 + 2 10^-5. અને જે તમે મેળવેલું છે એ છે ચુંબકીય ક્ષેત્ર. તો એકમમાં લોચો નહીં મારવાનો, પ્રેમથી જે એકમ કરવાનો છે એ છે સરસ મજાનો ટેસલા, જે બેટા માંગેલો અને સુપર ડુપર હટકે જવાબ છે. તો વ્યવસ્થિત રીતે બેટા આખી વસ્તુ જરા જોઈ લો. આ દાખલો બેટા અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ. મળશું બેટા નેક્સ્ટ દાખલામાં. થેન્ક યુ સો મચ.